તમે જોઈ રહ્યા છો અપના ગુજરાત. ઉત્તર પ્રદેશ વિધાનસભામાં હોબાળો, વિપક્ષના એમએલએ રાજ્યપાલ તરફ ફેંક્યા કાગળ. ઉત્તર પ્રદેશમાં વિધાનસભાના પહેલા સત્રની શરૂઆત થતાં જ વિપક્ષમાં હોબાળો મચ્યો છે. રાજ્યપાલના ભાષણ દરમિયાન વિપક્ષના ધારાસભ્યોએ રાજ્યમાં કાનૂની વ્યવસ્થાના મુદ્દા પર હોબાળો મચાવ્યો હતો અને રાજ્યપાલ પર કાગળો ફેંક્યા હતા. રાજ્યપાલનું ભાષણ શરૂ થતાં જ સમાજવાદી પાર્ટીના ધારાસભ્યોએ તેમની તરફ કાગળના ગોળા ફેંક્યા. જોકે રાજ્યપાલ રામ નાઈકે હોબાળાને નારાબાજી વચ્ચે પોતાનું સંબોધન પૂર્ણ કર્યું હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે બહુવિવાહ અને નિકાહ હલાલા પર પણ થશે સમીક્ષા. સુપ્રીમ કોર્ટમાં ત્રિપલ તલાકની ઐતિહાસિક સુનાવણી શરૂ થઈ. કોર્ટે કહ્યું કે બહુવિવાહ અને નિકાહ હલાલા પર સમીક્ષા થશે. કોર્ટે કહ્યું કે આ ત્રણેય મામલા પર સુનાવણી કરવા માટે સમય ઘણો ઓછો છે, તેથી હમણાં માત્ર ત્રિપલ તલાક પર જ સુનાવણી થશે. જો કે આ પહેલાં કોર્ટે સમીક્ષામાં કહ્યું હતું કે બહુવિવાહ પર સમીક્ષા કરવામાં નહીં આવે. 19 મે સુધી આ મામલે દરરોજ સુનાવણી થશે. અંદામાન પહોંચ્યું ચોમાસું, 1 જૂનના કેરળમાં થશે મેઘવર્ષા. આ વર્ષે અંદામાનમાં ચોમાસું 3 દિવસ વહેલા આવ્યું છે. હવામાન વિભાગ મુજબ 1 જૂન સુધી ચોમાસું કેરળ પહોંચી જશે. નૈઋત્ય દિશા તરફથી આવતા મજબૂત પવનો, વાદળો સાથે ચોમાસું બંગાળના દક્ષિણ પૂર્વ અખાત, દક્ષિણ અંદામાન નિકોબાર દ્વીપ સમૂહો પર પહોંચી ગયું છે. હવામાન વિભાગે અંદામાન નિકોબારમાં ભારે વરસાદની આગાહી કરી છે અને માછીમારોને દરિયાઈ વિસ્તારમાં ન જવા ચેતવણી પણ આપી છે. હવામાન વિભાગે આ વર્ષે વરસાદ સામાન્ય રહેશે તેવી પણ આશા વ્યક્ત કરી છે. સોફ્ટવેર અપડેટ થવા સુધી બંધ રાખો એટીએમ. આશરે 100 જેટલા દેશોમાં થયેલા સાયબર હુમલા પછી આરબીઆઈએ દરેક બેંક્સને આદેશ આપ્યા છે કે સોફ્ટવેર અપડેટ કરવા સુધી એટીએમ બંધ રાખવા. વાનાક્રાઈ રેન્સમવેર નામના મેલવેર માઇક્રોસોફ્ટ વિન્ડોથી ચાલતા એક કમ્પ્યુટરને હેક કરે છે. જેના સોફ્ટવેર અપડેટ ના કરવામાં આવ્યા હોય તો ભારતની વિવિધ બેંકના આશરે 2.25 લાખ એટીએમ છે. 60% એટીએમ માઇક્રોસોફ્ટ વિન્ડો બંધ થઈ ગયેલા અને આવૃત્તિ વિન્ડો એક્સપીસીથી ચાલે છે અને સિસ્ટમને રેન્સમવેરથી બચાવવા માટે સોફ્ટવેર અપડેટ જરૂરી છે. નેશનલ હાઈવે 8 પર અકસ્માત, 4 સભ્યોના મોત. વલસાડ જિલ્લાના નેશનલ હાઈવે 8 પર સુરતના સોલંકી પરિવારને અકસ્માત થયો હતો. ગમખ્વાર અકસ્માતના પગલે પરિવારના 4 સદસ્યોના મોત નિપજ્યા હતા. ઘટનાને પગલે પારડી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. સોલંકી પરિવારને નડેલા આ અકસ્માતને પગલે સુરતથી તેમના પરિવારજનો પારડી દોડી આવ્યા હતા.